સ્વર્ગીમાં દાખલા નંબર 4 પેજ નંબર 260 નીચે આપેલી વિગતોને આધારે પ્રવીણ પટેલનો કાચો સરવૈયો તૈયાર કરો. આમાં કઈ સૂચના છે કે ખાતા સ્વરૂપે કે પત્રક સ્વરૂપે? તો આપણે ખાતા સ્વરૂપે પણ બનાવી શકીએ, પત્રક સ્વરૂપે પણ બનાવી શકીએ. સાચો સરવૈયો તૈયાર કરવાની કેટલી રીત? સરવાળાની રીત અને બાકી રીતના બે પ્રકાર, ખાતા સ્વરૂપે અને કોઈ સૂચના નથી, ગમે તે રીતે કરી શકીએ. હું બોલતો જાઉં છું, તમારે સાથે ચોપડીની અંદર ઉધાર જમા લખતું જવાનું. કોઈ પણ સ્ટોક, શરૂઆતનો સ્ટોક છે, બોલો ઉધાર કેટલા? 7000. એની પછી ખર્ચ કહેવાય ઉધાર 4000. વેચાણ બોલો 2400. પ્લાન્ટ મશીનરી મિલકત કહેવાય એટલે ઉધાર 3000. ખર્ચ બોલો શું કરાય? વીજળી ખર્ચ 920. મૂડી જમા 16000. પગાર ને શું કહેવાય? ખર્ચ ઉધાર 1000. દેવું, બેંક પાસેથી પૈસા લીધા પાછા દેવાના, દેવાના એટલે દેવું 1700. જમા બાજુ નો
નકલ કરો સરવાળો બંને એક જ લીટીમાં લખવાનો સરવાળો બંને બોલો કઈ લીટીમાં લખવાનો એક જ લીટીની અંદર લખાશે સમજાયો દાખલો ખાલી આપણે શું નક્કી કરવાનું છે ઉધાર અથવા જમા ઉધાર હોય એને કઈ સાઈડ લખવાના ઉધાર સાઈડ જમા હોય એને કઈ સાઈડ લખવાના ઉધાર જમા નક્કી થઈ જાય એટલે દાખલો એકદમ સરળ પછીનો દાખલો નંબર 5 ટાઇટલ લખાશે બ્રિજ મોહનનું 31/16 ના રોજનું કાચો સાથે તમે ચોપડીની અંદર લખતા જજો પહેલું શરૂઆતનો સ્ટોક કેટલો 7800 પછી ગીરો મુક્ત મિલકત મિલકતને બોલો ક્યાં લખાય ગીરો મુક્ત મિલકત કેટલી 15000 આ ગીરો મુક્ત એટલે શું આ મિલકત ને કે ગીરવે મૂકેલી ઘણી વાર આપણે પૈસાની જરૂર હોય તો મિલકત ને શું કરે ગીરવે મૂકે આને ગીરવે મૂકેલી નથી ઉધાર પછી પરચુરણ ચલો દેવાધાર શું થાય ઉધાર દેવાધાર ના બીજા બે ના ગ્રાહક અને આગળ ખર્ચ બોલો શું થાય કારખાના ખર્ચ 800 કાચા માલની ખરીદી બોલો શું થાય રકમ 7500 કારખાનાનું ભાડું ભાડું બોલો શું કહેવાય ખર્ચ ખર્ચ હોય એટલે ઉધાર 700 આપેલો છે ને તો ખર્ચ કહેવાય અને મળેલો હોય તો આવા ઉધાર 400 પરચુરણ લેણદારો કઈ સાઈડ લખાય લેણદારના બીજા બે ના વેપારી અને 2000 આગળ ધલખત એક જ અનામત ઉધાર થાય લેણદાર પર વટાવ બાકીની કોઈ પણ અનામત બોલો શું થાય કેટલી 150 પછી શું છે સુકવ્યું એટલે ખર્ચ કે આવક ખર્ચ ઉધાર કમિશન ચૂકવ્યું 500 ખર્ચા બોલો કઈ સાઈડ આવે ઓફિસ ખર્ચા 750 ખર્ચ કઈ સાઈડ આવશે મુસાફરી ખર્ચ 100 ડોક્ટર સિલક અને બેંક સિલક બંને ઉધાર 420 લોન લીધી પૈસા પાછા દેવાના દેવાના એટલે દેવું કૌંસમાં લખ્યું દેવું 3000 વેચાણ બોલો કઈ સાઈડ લખાય જમા સાઈડ ચોખ્ખું વેચાણ 33000 પ્લાન્ટ યંત્રો ધંધા માટે કહેવાય મિલકત ને ઉધાર બાજુ 4500 મજૂરી ખર્ચ કહેવાય ઉધાર
1000 આવક માલ ને આવક માલ ગાડા પાડો ખર્ચ કહેવાય ઉધાર નેવુ રોયલ્ટી ખર્ચ કહેવાય એટલે ઉધાર સો આવક માલ કે જવક માલ બંને ધંધા માટે શું કહેવાય ખર્ચ એટલે ઉધાર સો મૂડી બોલો કઈ સાઈડ ખર્ચ કે આવક ઉધાર કે જમા કમિશન મળ્યું 1500 ગાલકાદ ને કહેવાય ધંધાનું નુકસાન ઉધાર 150 પગાર ખર્ચ કહેવાય એટલે ઉધાર 1000 ખર્ચા બોલો કઈ સાઈડ લખાય કાનૂની ખર્ચા 100 ડોક્ટર ફિલક અને બેંક ફિલક બંને ઉધાર કેટલી 400 ઓફિસ ઓફિસ ભાડું ખર્ચ કહેવાય એટલે ઉધાર કેટલો 400 છેલ્લે મારી પાસે અહીંયા સરવાળો કરવાની જગ્યા છે નહીં તમારી પાસે હોય ને 48 સમજાયો દાખલો